શૈક્ષણિક રીતે પછાતપણાનું મેણું ભાંગવા વાગડ વિસ્તારમાં વસુંધરા ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન. રાપરમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા વસુંધરા ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. આ નિમિત્તે આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પ યોજાયો. રાપરમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રી વસુંધરા ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાના વહીવટ માટે અને સેવા પ્રવૃત્તિઓ કરવા માટે 3 ક ની આવશ્યકતા હોય છે. કાર્યાલય, કોષ અને કાર્યકર્તા. આ સંસ્થા પાસે કાર્યકર્તાની ફોજ છે. કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને કોષ માટે પોતાની સંસ્થા તન, મન અને ધનથી સહયોગ રહેશે. અન્ય કોઈ રીતે ક્યારે પણ સહયોગની જરૂરત પોતે પૂરી પાડશે એવી ખાતરી ઉચ્ચારી હતી. આ તકે રાપર શહેરના વિવિધ ક્ષેત્રની હસ્તીઓના હસ્તે શ્રીફળ વધેરી શાસ્ત્રોક્ત વિધિ સાથે પંકજભાઈ મહેતાએ કાર્યાલય પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મા આશાપુરા ન્યૂઝ સાથે કરેલી વાત અત્રે પ્રસ્તુત છે. આશીર્વચન આપવા માટે ડોક્ટર ત્રિકમદાસજી બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતે આવી સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રાપરમાં કાર્યરત થઈ રહી છે તે જાણી રાજીપો વ્યક્ત કર્યો હતો. નિયામક શ્રી આયુષની કચેરી, જિલ્લા પંચાયત, આયુર્વેદિક શાખા, કચ્છ પ્રેરિત, સણવા અને રાપરના સંયુક્ત ઉપક્રમે થયો, જેમાં ડોક્ટર શૈલેષભાઈ ડોડિયા, ડોક્ટર મોહિનીબેન હળપતિ, ડોક્ટર ભાવનાબેન કટારા અને ડોક્ટર ચંદ્રેશભાઈ ડુબારિયા પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં 130 લોકોએ લાભ લીધો હતો. પ્રારંભે સંસ્થાના કાર્યકર રાજભાઈ સોનીએ સૌને આવકાર આપ્યો હતો. સંચાલન અને આભાર વિધિ સંસ્થાના પ્રમુખ ઋષભભાઈ ચરલાએ કરી હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. માધ્યમથી રાપરના અનેક લોકોને, ખેડૂતોને, ગરીબ લોકોને સરકારની યોજનાઓની પણ માહિતી મળે એ પ્રકારનો એમનો પ્રકલ્પ છે અને એટલે મને લાગે છે કે અનેક લોકોને આ કાર્યાલયના માધ્યમથી અને આ સંસ્થાના માધ્યમથી લાભ થવાનો છે. સાથે સાથે આજે આયુર્વેદિક અને હોમિયોપેથી મેડિકલ કેમ્પનું પણ આયોજન થયું છે અને એની અંદર સેવા આપનાર ડોક્ટરો, સૌ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો એ બધા જ ને હું અભિનંદન આપું છું. આજના આ કાર્યક્રમ નિમિત્તે અનેક લોકોએ પોતાના પરિવાર તરફથી ડોનેશન પણ આપ્યું છે. હજુ પણ વધુ લોકો, આ વિસ્તારના લોકોને હું આહ્વાન કરું છું કે આવી પ્રવૃત્તિ કરતા લોકોને તન, મન અને ધનથી સહયોગ આપી અને વાગડ સૌથી આગળ, વાગડ સંસ્કારિત વાગડ, શિક્ષિત વાગડ, સુરક્ષિત વાગડ, આવા બધા વિષયોને અને સાથે સાથે સરકારની યોજનાઓનો પણ વધુ વધુ લાભ આ સંસ્થાના માધ્યમથી મળશે એવા વિશ્વાસ સાથે ફરીને અભિનંદન પાઠવું છું. વસુંધરા ટ્રસ્ટના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. ખૂબ જ આનંદની વાત કે જ્યાં હજુ પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય એવા ક્ષેત્રમાં આવું કાર્ય થતું હોય તો એ આનંદનો વિષય કહેવાય. આ ટ્રસ્ટ દ્વારા સરકારશ્રીની અનેક યોજનાઓના જે પણ પ્રક્રિયાઓ છે એ કાર્યાલયમાંથી કરવામાં આવશે, લોકોને ખૂબ જ ઉપયોગી બનશે. અનેક યોજનાઓના ફોર્મ ભરાવી આપવામાં આવશે અને એનું ઓનલાઈન જે લાભો મળવાનો હોય છે વિદ્યાર્થીઓ આ કાર્યાલયમાંથી શરૂ થશે એવી એ ટ્રસ્ટના સંચાલકોએ લોકોને અહીંયા ખાતરી આપી છે અને ખૂબ જ ઉપયોગી એવા પ્રકલ્પનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે મારી અંતરપૂર્વકની શુભકામના પાઠવું છું. એટલે સેવાકીય કાર્યકર્તો ટ્રસ્ટનું આજે કાર્યાલયનું ઉદઘાટન હતું. ખરેખર ગૌરવ થાય કે રાપરની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળતો હોય છે. આમ તો અશોકભાઈ વસુંધરા ટ્રસ્ટ પહેલાં પણ રાપર તાલુકાની નસે નસથી વાકેફ છે. આ તાલુકાની સેવી જરૂરિયાત છે. આ તાલુકા માટે શું કરી શકાય એના માટે સતત પીડા કરતા હોય અશોકભાઈ જેવા વ્યક્તિ આજે જ્યારે સૌ રાપરવાસીઓને ગૌરવની અનુભવ થાય. એટલે આમ તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે શ્રીફળ વધેરીને જ અને પ્રસાદ વેચીને જ આપણે ઉદઘાટન કરતા હોઈએ છીએ. પણ ઘણા વર્ષોથી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો ગયા પછી પણ અંગ્રેજોની રીતિનીતિ આપણામાં ભરી ગઈ હતી. તો આપણને સૌને સમજાયું છે કે આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ જ આપણા કાર્યને ઉદઘાટન કરવું છે. આજે વસુંધરા ટ્રસ્ટ દ્વારા જે કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું અને સાથે સાથે હોમિયોપેથી કેમ્પનું પણ આયોજન કરવાયું છે અને આપણે વાગડ માટે તો ભગીરથ રાજા ગંગાજી ઉતાર્યો એવું વાગડમાં કહેવાય. કેમ કે વાગડમાં શિક્ષણના અભાવે ખૂબ તકલીફ કામ કરવું પડતી હોય છે ત્યારે વસુંધરા ટ્રસ્ટ
કરશે, ખૂબ સારું કાર્ય કરે તે બદલ તેમને ખૂબ ખૂબ બિરદાવું છું. દર્શક મિત્રો, આખા પેટ્રોલમાં તેને કહી શકાય કે એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વસુંધરા પેલા ઋષભભાઈ શું કહેશો આખા પેટ્રોલ વિશે, અને ખાસ તો અશોકભાઈ ખેડે સેવાની ભેટ ધારી છે છેલ્લા 10 વર્ષથી તાલુકાની અંદર. સેવા જ કરવી છે, જેને જીવન ઘણા લોકો કે મારે પૈસા કમાવા માટે ખપાવું, અલગ અલગ લોકોના ધ્યેય હોય છે. અશોકભાઈ નો ધ્યેય લોકો માટે આખું જેવું બની સમાજની જેટલી થઈ શકે એટલી સેવા કરવાની. વસુંધરા ટ્રસ્ટ બીજ કહીએ ને, બીજમાંથી અંકુરણ થયું છે કે લોકો માટે અહીંયા તકલીફો જેમને જે પણ પ્રકારે શારીરિક માનસિક એનું જે કરવાનું જે છે કાર્ય, જ્યાં ઉગતી હોય વસ્તુ કડી સ્વરૂપ બનવાનું એ કામ વસુંધરા ટ્રસ્ટ. ભગવાને જે આ તક આપી છે એ તક ઝડપી લેવાની, અને બધા યુવાને ભગવાન એવી શક્તિ આપે કે સેવા કરે. આપણા ભારત દેશ માં કોઈ પણ કોઈ બધાનું અભિનંદન રહેવું જોઈએ. બધાને એમ સમજાવી દઈએ કે મને આ સરકાર નો લાભ મળે છે, બધાનો સરકાર નો લાભ મળી જવો જોઈએ. બધાને જય શ્રી સ્વામિનારાયણ, જય ભારત, જય ભારત. દર્શક મિત્રો, આજે રીતે વસુંધરા ટ્રસ્ટ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવી શકો છો. અહીંયા યુવાનોમાં ખાસ ઉત્સાહ છે, ખાસ આ વસુંધરાનો પ્રોજેક્ટ એ છે કે રાપર તાલુકામાં શિક્ષણની એક નવી આઈપીએસ હોય, આઈએએસ હોય, ઈપીએસસી હોય કે ઉચ્ચ અભ્યાસનું કોઈ પણ પ્રસાર કરવાનું હોય, અને એ રાપર શહેરમાં જ્યારે લોકો કહી શકે હવે તમે આ બધું ભણવા માટે તમારે રાપર જવું પડે. શુભ શરૂઆત થઈ છે, અને આ શરૂઆત સતત જળવાતી રહે રાપર તાલુકો શિક્ષણ ક્ષેત્રે. અને જ્યાં જ્યાં એવું લાગે કે આપણે જ્યાં હજી પાછળ છે એ તમામ ક્ષેત્રોમાં આગળ આવવાના પ્રયાસ વસુંધરા ટ્રસ્ટ દ્વારા થાય. વસુંધરા કાર્યાલય રાપર ખાતે. કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ સેની જુઓ છો, આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040.